ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુઝ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. અને આજે મને થોડુંક આંખમાં ઇન્ફેક્શન છે એટલે સોરી એમ. અને અમુક વિડીયોમાં આવશે એ રીતનું કુકિંગના વિડીયો. હા, કન્જંક્ટિવાઇટિસ છે ટૂંકમાં. હું દવા લઈ લીધી છે, સારું છે, એમ વાંધો નથી, ડેન્જર નથી એમ. તો આજની આપણી પહેલી કમેન્ટ છે, આમાં કંઈ એકાઉન્ટનું એ કંઈ નથી, એ જે બી એડિટ એવું કંઈક છે, ખાલી ફર્સ્ટ વ્યૂ લખ્યું છે એમ. તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો આપણે સન્ડેમાં જે વિડીયો મૂકતા હોઈએ એની પહેલી કમેન્ટ લેતા હોઈએ છીએ. તો તમારી પહેલી કમેન્ટ છે, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હોય છે, નોટિફિકેશન મળ્યું તરત કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે વિભા સાગર. ફણગાવેલા મઠનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે અરુબેન જય શ્રી કૃષ્ણ, તમે કોદરીની ખીચડી મસ્ત બનાવી અને મઠનું શાક પણ છે, તો તમે બધું બહુ મસ્ત બનાવો છો. ઓલ રેસીપી નાઇસ એમ. થેન્ક યુ વિભા સાગર, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે ફણગાવેલા મઠનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે કોદરીની ખીચડી એ બનાવી, ને તો હા, કોદરીની ખીચડી આપણે બનાવી હતી. અને આ રીતની એકદમ સિમ્પલ રેસીપી બધાને બહુ ગમે છે એમ. અને કોદરીની ખીચડી તો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ખાવામાં એમ. તો જે લોકો એમ કે ડાયાબિટીસમાં ચોખાનો ખાતા હોય એ લોકો કોદરી ખાય એમ, તો ખાવામાં બહુ ટેસ્ટી હોય છે એ, અને બધાએ બહુ પસંદ કરી એમ. તો તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો એમ. તમે કીધું કે તમારી બધી રેસીપી મસ્ત હોય છે એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે એમ. અને હું આશા કરું છું આગળ પણ તમને આ જ રીતે ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે મયુરી પટેલ. પાત્ર આપણે કેવી રીતે બનાવવા એમાં કમેન્ટ કેવી રીતે પાત્ર બનાવ્યો છે એમાં કે વાહ માસી યમી, આ શનિવારે તમારા રીતે જ બનાવીશ એમ પાત્રા. થેન્ક યુ સો મચ, લવ યુ માસી. ઓમ નમો નારાયણ મયુરી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે પાત્રા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરી હતી કે હું આ શનિવારે આ જ રીતે બનાવીશ એમ. અને તમે બનાવ્યા હશે તો મને કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગ્યા એમ. તો ઘણા બધાએ બહુ પસંદ કર્યા પાત્રાની રેસીપી આપણી એમ. તો તમને ગમ્યું, થેન્ક યુ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે નીતાબેન સિસાંગિયા. મસ્ત હો લીંબુ વડા, અર્પિતા દાદીમાની સાથે જ હોય છે. ઓ એમ કે કેવું પડે ઓ શશીભાઈની ગુડી ગુડ્ડી. ખૂબ ખૂબ આશીર્વાદ અને તંદુરસ્ત રહીએ એવી અને હસતી રહે નીતાબા એન્ડ બટુક દાદા, એ આશીર્વાદ આપ્યા છે એમ. ઓમ નમો નારાયણ નીતાબેન અને બટુકભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે આ લીંબુ વડા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ એમાં કહી હતી કે એમાં આપણે અર્પિતા બેઠી હતી ને એનો સીન લીધો હતો ભાઈ, તો એને શૂટિંગ જોવું બહુ જ ગમે છે. ગમે ત્યારે શૂટિંગ ચાલુ હોય ને એટલે એને ત્યાં અહીંયા બેહાડી દઈ ને એટલે જોયા કરે ને હિંસા કરે, એને બહુ ગમે. અને તમે કીધું ને દાદી દીકરી ભેગા જ હોય છે. હા, તો એને અત્યારે શું છે કે મને આંખમાં થોડુંક ઇન્ફેક્શન થયું છે તો એને અંદર રાખવી પડે, તો એને ગમતું જ નથી અંદર, કેમ હાચવવી, બહુ રાડો પડ્યા રાખે ને. સેજ અવાજ આવે ને મારો ને એના દાદાનો તો તરત આમ કરીને આમ જોઈ એમ. એને એકલું ન ગમે, એને બધા ભેગું જ ગમે એમ. તો થેન્ક યુ, તમે આ અમારી અર્પિતાને આશીર્વાદ આપ્યા નીતાબેન અને બટુકભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મગની દાળની વડીનું શાક બનાવ્યું તો એમાં કમેન્ટ કરી છે અપર્ણા ગુપ્તા. અરુણાબેન તમારી ઘણી રેસીપી હું ફોલો કરું છું, જેમ કે ફાડા લાપસી, ગુજરાતી દાળ, મગનું શાક. આજે મગદાળ વડીનું શાક બનાવું છું એમ, તો સરસ જ બનશે ખાતરી છે એમ. ખૂબ સરસ ટેસ્ટી રેસીપી હોય છે તમારી, થેન્ક યુ. ઓમ નમો નારાયણ અપર્ણા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે મગની દાળની વડીનું શાક બનાવ્યું તો એમાં કમેન્ટ કરી છે. અને તમે કીધું કે તમારી રેસીપી ઘણી બધી ફોલો તમે કરો છો મારી, અને આ મગની દાળની વડી તમે એમાં જોઈન બનાવી, તો મને કોમેન્ટ કરીને પાછું કહેજો કે કેવી બની એમ.
તો લગભગ બધા મને કમેન્ટ કરીને એમ કે છે કે તમારા વિડીયોમાંથી કંઈ પણ બનાવીએ ને તો કોઈ દી બગડ્યો નથી એમ, એકવાર જોઈન બનાવીએ ને તોય થાય જ છે એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે ને તમે ફોલો કરો છો એમ, થેન્ક યુ. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, ચોળાના વડા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે ગીતા પરમાર. ખૂબ જ સરસ ચોળાના વડા, નવી રેસીપી, ધન્યવાદ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ ગીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ચોળાના વડા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરી છે. તો અત્યારે ચોમાસું છે, વરસાદની સિઝન છે, તો આ રીતે અલગ અલગ વડા અને ભજીયા ને એવું તમે બનાવી શકો, સારું લાગે એમ ખાવામાં આવું અત્યારે એમ ચોમાસાની ઋતુમાં. તો તમને આ ચોળાની રેસીપી ગઈ મી ચોળાના વડાની એ જાણી ઘણો આનંદ થયો. તો આપણે ઘણી બધી જાતના વડા મૂક્યા છે, ભજીયા ઘણી બધી જાતના મૂક્યા છે, તો હું આશા કરું છું કે તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, વસંતી વકીલ, સુરતી જીરાડું આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે અરુણાબેન ઉત્તમ છે આ સુરતી જીરાડોની રેસીપી, તમારા ચેનલને હું ફોલો કરું છું એમ. ઓમ નમો નારાયણ વસંતીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે સુરતી જીરાડું બનાવ્યું હતું એમાં કમેન્ટ કરી છે. તો સુરતી જીરાડું એકદમ સરસ પાવડર આવે છે, તમે ગમેમાં છાશમાં નાખીને પી હગો, પછી તમે ફ્રૂટમાં ઉપરથી સુધારીને એમાંય નાખીને ખાઈ હગો એમ, ફ્રૂટમાંય અને દહીંવડા છે કે એવું કંઈ પણ હોય, ચાટ કોઈ પણ હોય એમાં તમે વાપરી શકો, અને ઘરે બનાવીને આ રીતે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો એમ. તો દહીં પરોઠા ખાતા હતા એના ભેગા હું તો જીરાડું નાખીને ખાતો, દહીંમાંય નાખીને તમે ખાઈ શકો એમ. તો બહુ એકદમ સરસ રેસીપી છે સુરતી જીરાડું, બહુ સુરતમાં ફેમસ છે સુરતી જીરાડું. તો તમને રેસીપી ગમી એ જાણી ઘણો આનંદ થયો, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, પ્રવીણભાઈ ચાવડા લખેલું છે આમાં, બિસ્કિટ રોલ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે ફૂલકા ઝીણીના વ્રતમાં ફરાળની ડીશ, એ રીતને લખ્યું છે. તો આમાં નામ તો છે પ્રવીણભાઈ ચાવડા. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું છે કે ફૂલકા ઝીણીના વ્રત માટે ફરાળી વસ્તુ એમ, તો આપણે ફરાળી રેસીપી ઘણી બધી મૂકી છે, જેમ કે આપણે જયા પાર્વતીમાં અને મોળાકતમાં ખાઈ હગી એવી નમક વગરની ઘણી બધી વસ્તુ મૂકેલી છે, અને નોર્મલ આપણે ફરાળની એટલી બધી વસ્તુ મૂકેલી છે એમ. આખું પ્લેલિસ્ટ છે એનું ફરાળી, પ્લેલિસ્ટ આખું છે. તો હું આશા કરું છું કે તમને ગમશે એમ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, લીંબુ વડા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે ગાંધી સોનલ. તો રતલામી સેવની રેસીપી એમ. ઓમ નમો નારાયણ સોનલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે લીંબુવાળા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે રતલામી સેવની રેસીપી એમ. તો આપણે આપણી ચેનલમાં રતલામી સેવની રેસીપી મૂકી જ છે એમ. તો હું આશા કરું છું કે તમને ગમશે એમ. તો આમાં લિંક મૂકી દેજે સેવની, રતલામી સેવની રેસીપી. રતલામી સેવ બનાવી છે આપણે, આલુ સેવ બનાવી છે, ઘણી જાતની સેવ બનાવી છે એમ. તો હું આશા કરું છું કે તમને ગમશે, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, કિરણ વારડે, ઠેચા પાવ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે બહુ સરસ છે આંટી, હું પણ હવે મારા છોકરાઓને સ્કૂલ ટિફિનમાં બનાવીને આપીશ એમ. તો થેન્ક યુ સો મચ આંટી, થેન્ક યુ કિરણબેન કમેન્ટ કરવા માટે. ને તમે આપણે જે ઠેચા પાઉં બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. તો ઠેચા પાઉં બધાને બહુ પસંદ આવ્યા, ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, ને જો તમે નાના છોકરાઓ માટે બનાવો તો એમાં મોરા મરચાં લેવાના, તીખા બહુ નહીં લેવાના. તો ઘણા બધા એ રીતે કમેન્ટ કરી કે બહુ સ્પાઈસી છે એમ, એસિડિટી થઈ જાય ને એ રીતની. પણ તમે જો મોડું ખાતા હોય તો એમાં મોરા મરચાં વાપરી શકો, એવું જરૂરી નથી કે તીખા જ મરચાં નાખો એમ, થોડા એકાદું તીખું મરચું નાખીને બીજા મોરા મરચા પણ તમે વાપરી શકો એમ. તો છોકરાઓ માટે બનાવતા હોય તો એ રીતે બનાવવાનું. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે તમારા છોકરાઓને ટિફિનમાં ચોક્કસ આપજો એમ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, કઢી પકોડા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે
જીગર કાચરિયા સરસ બનાવ્યા, શીખવાડવા માટે થેન્ક યુ એમ. કઢી પકોડા ડબકા કઢી, ઓમ નમો નારાયણ. જીગર જીગરભાઈ થેન્ક યુ કમેન્ટ કરવા માટે, અને તમે કીધું કે શીખવાડવા માટે થેન્ક યુ એમ. તો કઢી પકોડાની રેસીપી તો બહુ બધાને કઢી પકોડા ભાવે એમ, તો તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો એમ. અમારે મારા ભત્રીજાને બહુ ભાવે ઈશાનને, એને બનાવે એટલે એમ કે વધારે બનાવજો, હું બીજા દિવસે ખાય છે ગરમ કરીને એમ. તો અમારા ઘરે તો બધાને બહુ ભાવે આ ડબકા કઢી પકોડા કઢી એમ. તો તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો, થેન્ક યુ કમેન્ટ કરવા માટે, ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણ કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10-11 કમેન્ટ જ લેતા હોય છીએ. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે. થેન્ક યુ કમેન્ટ કરવા બધાને, ઓમ નમો નારાયણ.